હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે પણ આજે છે બે સપ્ટેમ્બર અને બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો હાલમાં વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો રાઈટ આન્સર છે મિત્રો એકત્રીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટના રોજ વિશ્વ સંસ્કૃત દિવસ મનાવવામાં આવ્યો છે હાલમાં મિત્રો એકત્રીસ ઓગસ્ટના રોજ દર વર્ષે સંસ્કૃત દિવસ મનાવવામાં આવતો નથી પણ હિન્દુ કેલેન્ડર પ્રમાણે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા એકત્રીસ ઓગસ્ટના રોજ આવી મિત્રો હાલમાં ત્રીસ ઓગસ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ છવ્વીસ ઓગસ્ટે ઇન્ટરનેશનલ ડોગ ડે મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેશિયાળમાં ભારતનો નવો યુદ્ધ પોત મહેન્દ્રગીરી ક્યાં લોન્ચ કરાશે ભારતનો નવો યુદ્ધ પોત છે મિત્રો મહેન્દ્રગીરી એ ક્યાં લોન્ચ કરાશે આ પ્રશ્ન છે તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં મુંબઈ ખાતે બરાબર મુંબઈ ખાતે આ લોન્ચ કરવામાં આવશે ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્રૌપદી સોરી ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ એમના પત્ની દ્વારા આ લોન્ચ કરવામાં આવશે ને ગુજરાતમાં મેરી માટી મેરા દેશ મેરી માટી મેરા દેશ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કોણે કરાવ્યો તો ગુજરાતમાં મેરી માટી મેરા દેશ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગુણસદા ગામથી આની શરૂઆત કરી હતી મેરી માટી મેરા દેશ અભિયાન ચાલમાં કયા રાજ્યએ મહિલાઓ માટે ગુલાબી શૌચાલય સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો મહિલાઓ માટે ગુલાબી શૌચાલય કયો દેશ તો ફ્રેન્ડ રાઈટ આન્સર શું આમાં સોરી કયો રાજ્ય તો ત્રિપુરા ત્રિપુરા રાજ્ય જે છે એ મહિલાઓ માટે ગુલાબી શૌચાલય સ્થાપિત કરવાની જાહેરાત કરી છે મિત્રો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા ત્રિપુરાના સીએમ છે માણિક શાહ અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય હાલમાં ત્રિપુરાના મહારાજા બીર વિક્રમની એકસો પંદરમી જયંતિ મનાવવામાં આવી ત્રિપુરામાં ઐતિહાસિક ખર્ચી પૂજા હાલમાં શરૂ થઈ સૌરવ ગાંગુલી ત્રિપુરાના ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્રિપુરાના મુખ્યમંત્રીએ સ્વદેશી મસાલા વિતરણ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ કે સિંઘ બન્યા છે

ચાલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નિશ્ચય હાલમાં કયા રાજ્યની સરકારે ગ્રહલક્ષ્મી યોજના શરૂ કરી છે ગ્રહલક્ષ્મી યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં કર્ણાટક સરકારે મિત્રો આ ગ્રહલક્ષ્મી યોજનામાં શું છે તો ગ્રહલક્ષ્મી યોજનાઓમાં ઘરની જે મહિલા પ્રમુખ હોય છે એને દર મહિને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે હવે વાત કરીએ કર્ણાટક કર્ણાટકના સીએમ છે સિદ્ધા રમૈયા કર્ણાટકના રાજ્યપાલ છે મિત્રો આરિફ મોહમ્મદ સોરી થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ હાલમાં કર્ણાટક સરકારે એનઈપી બે હજાર ટ્વેન્ટી ખત્મ કરી નવી શિક્ષા નીતિ બનાવી કર્ણાટક સરકારે કુશીના માને સ્થાપિત કરવાની યોજના બનાવી ભારતના પહેલા થ્રી ડી મુદ્રિત ડાકઘરનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું ઇન્ડિયા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસ થયું છે નિશાનમાં ભારત અને કયા દેશે પાંચમી વાર્ષિક રક્ષા વાર્તા આયોજિત કરી છે ભારત અને કયા દેશે પાંચમી વાર્ષિક રક્ષા વાર્તા આયોજિત કરી તો મિત્રો બાંગ્લાદેશ ભારત અને બાંગ્લાદેશે મિત્રો વાત કરીએ બાંગ્લાદેશની તો બાંગ્લાદેશના હાલમાં પીએમ છે શેખ હસીના અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ શાહબુદ્દીન બાંગ્લાદેશનું કેપિટલ છે મિત્રો ઢાકા અને કરન્સી છે ટકા બાંગ્લાદેશ ભારતથી સાત આવશ્યક વસ્તુઓની સુરક્ષિત આપૂર્તિની માગણી કરી બાંગ્લાદેશ ભારત માટે પારાગમન માર્ગોની પરમિશન આપી છે બાંગ્લાદેશના પીએમએ યુનિવર્સલ પેન્શન યોજના શરૂ કરી ભારતે બાંગ્લાદેશ સાથે રૂપિયામાં દ્વિપક્ષીય વેપારની શરૂઆત કરી છે રશિયામાં કોણે રેમન મેક્સિસ પુરસ્કાર બે હજાર તેવીસ જીત્યો છે તો મિત્રો રેમન મેક્સિસ પુરસ્કાર બે હજાર તેવીસ હાલમાં કોણે જીત્યો તો રવિ કન્નન બરાબર રવિ કન્નન જે છે એમણે રેમન મેક્સિસ પુરસ્કાર બે જીત્યો मित्रों रवि कन्नन ए असमना कच्छारा कैंसर हॉस्पिटल ना निदेशक छे बात करिए एवॉर्डनी हाल में मिस अर्थ इंडिया बजार तेवीस नो खिताब प्रियाने जीतियो सुचिन बजाज सोशल एंटरप्रेन्योर ऑफ द ईयर पुरस्कार जीतियो ओग् सीतर में राष्ट्रीय फिल्म एवोर्ड में बेस्ट फीचर फिल्म नो फिल्मों जीतियो छे रॉक ट्रेडी ए पीएम मोदी ने ग्रीस ना राष्ट्रपति ए द ग्रैंड क्रॉस ऑफ द ऑर्डर ऑफ ऑनर थी सम्मानित कर એક્શિયાળમાં ભારતે કયા દેશને ગેર બાસમતી સફેદ ચાવલના નિર્યાતને મંજૂરી આપી છે તો મિત્રો ભારતે ગેર બાસમતી સફેદ ચાવલના નિર્યાત પર રોક લગાવી હતી હવે મોરિસસ અને ભૂટાન આ બંને દેશોને ગેર બાસમતી સફેદ ચાવલ નિર્યાત કરવાની પરમિશન આપી દીધી છે શિયાળમાં એફઆઈડીસીના નવા અધ્યક્ષ કોણ બન્યા તો પહેલી વાત મિત્રો એફઆઈડીસી શું છે તો એફઆઈડીસીનું પૂરું નામ છે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ બરાબર फाइनेंस इंडस्ट्री डेवलपमेंट एना हाल में अध्यक्ष बनी गया मित्रों उमेश रेवंकर बराबर उमेश रेवंकर एना अध्यक्ष बनी गया है मित्रों हाल में यू आई डी ए पार्ट टाइम चेयरमैन नीलकंठ मिश्रा बनिया स्मार्ट इमोबिलिटी ना अध्यक्ष मनोज कोहली बनिया एनजीटी ना नवा अध्यक्ष जस्टिस प्रकाश श्रीवास्तव बनिया इंडियन पंप मेन्युफेक्चर्स एसोसिएशन अध्यक्ष केवी कार्तिक नी पसंदगी थी હાલમાં નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ બે હજાર કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું તો નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ બે હજાર ત્રેવીસ હાલમાં ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે કોને માટે ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું એ હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સકારાત્મક પરિવર્તનના વર્ષનું શુભારંભ કર્યું રાષ્ટ્રપતિ છે મિત્રો દ્રૌપદી મુર્મુ એમણે કઈ જગ્યાએ સકારાત્મક પરિવર્તનના વર્ષનો શુભારંભ કર્યો રાયપુર ખાતે બરાબર રાયપુર રાઇટ આન્સર થશે હાલમાં કયા દેશની ડેનિયલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાવાળી પહેલી ટ્રાન્સજેન્ડર બની છે તો ડેનિયલ મેકગાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાવાળી પહેલી ટ્રાન્સજેન્ડર બની ગઈ છે રાઈટ આન્સર છે મિત્રો કનાડા દેશની છે કનાડા દેશની હવે વાત કરીએ કનાડાની કનાડાના પીએમ છે જસ્ટિન ટુડ્રો કેપિટલ છે મિત્રો ઓટાવા અને કરન્સી છે મિત્રો કેનેડિયન ડોલર હાલમાં કનાડાએ વિદેશી શ્રમિકો માટે ડિજિટલ ખાનાબદોશ રણનીતિ શરૂ કરી છે કનાડાએ વૈશ્વિક પર્યાવરણ સુવિધાની સાતમી એસેમ્બલીની હાલમાં મેજબાની કરી એશિયામાં કયા રાજ્યના ચોકુવા ચાવલને ટેગ મળ્યો છે ચોકુવા ચાવલને ટેગ મળ્યો છે કયા રાજ્યના તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં અસમ રાજ્યના બરાબર અસમ રાજ્યના અસમ રાજ્યના ચોકુવા ચાવલ જેને મેજિક રાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે એને હાલમાં જીઆઈ ટેગ મળ્યો મિત્રો વાત કરીએ અસમ તો અસમની કેબિનેટ એ ચાર નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે અસમના સીએમ છે હેમંતા વિશ્વાસ શર્મા રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા હાલમાં ગુવાહાટી એરપોર્ટ ડીજી યાત્રા પા મેળવવાળો પૂર્વત્તરનો પહેલો એરપોર્ટ બન્યો છે અસમ સરકાર અસમ સ્ટાર્ટઅપ ફેસ્ટ બે હજાર ત્રેવીસનું આયોજન કરશે એ શાળામાં ચર્ચામાં રહેલ એમ વન અંબરાશ ટેન્ક કયા દેશની મુખ્ય યુદ્ધ ટેન્ક છે એમ વન અંબરાશ ટેન્ક ચર્ચામાં શા માટે છે તો મિત્રો અમેરિકાની અમેરિકાની મુખ્ય ટેન્ક છે અમેરિકાએ રશિયાને સોરી યુક્રેનને એમ વન અંબરાશ ટેન્ક આપવાની હાલમાં પરમિશન આપી દીધી રીઝન છે મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે નાટો સદસ્ય દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે एशिया हाल में कौन ग्लोबल इंडिया ए आई बजर पहला संस्करण की मेजबानी करते तो ग्लोबल इंडिया ए आई बजर पहला संस्करण की मेजबानी करते मित्रों देश भारत क्या कर देश करते भारत देश करते मित्रों हाल में दूध उत्पादन में नंबर वन भारत बनो है भारत चौथी वक्त एशियन ट्रॉफी जीती वर्ल्ड आर्चरी चैम्पियनशीप बेहज में भारत चार मेडल जीतिया દક્ષિણ એશિયાનો પહેલો પ્રજાતિ અસ્તિત્વ કેન્દ્ર ભારતમાં સ્થાપિત કરાશે ખાદ્ય સુરક્ષા પ્રજાતિના વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની ભારત કરશે ભારતને કયા દિવસે નાગરિક ઉડ્ડયનમાં સહયોગ વધારવા માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા તો ભારતને કયા દિવસે નાગરિક ઉડ્ડયનમાં સહયોગ વધારવા સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા ન્યુઝીલેન્ડ રાઈટ આન્સર થશે આમાં

मित्रों बात करिए यूपी सीएम छे योगी आदित्यनाथ राज्यपाल छे आनंदीबेन पटेल कैपिटल तो लखनऊ हाल में उत्तर प्रदेश मुख्यमंत्री आदेश आप उत्तर प्रदेशनेट अडार अटल आवासीय स्कूलों ने मंजूरी अपी उत्तर प्रदेश सरकार अयोध्या में मंदिर म्यूजियम बना से कोने मीडियेटर पेनल सदस्य रूप में नियुक्त कराया તો ઇન્ટરનેશનલ મીડિયેટર પેનલમાં સદસ્યના રૂપમાં હાલમાં એન વી રમનાને નિમણૂક કરાયા છે તો ફ્રેન્ડ આતા કરંટના પ્રશ્નો વાત કરીએ ગઈકાલના પ્રશ્ન છે તો મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસની મેજબાની કોણ કરશે રાઈટ આન્સર છે મિત્રો કાશ્મીર આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ માલાબાર બહુપક્ષીય કવાયતની કેટલામી આવૃત્તિ શરૂ થઈ એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ